રાજુલાનો હિંડોળના નજીકનો ધાતરવાડી પુલમાં સાતમી વખત ગાબડું પડ્યું. જો તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ નહીં થાય તો ગંભીર અકસ્માત થવાની પૂરી શક્યતા અને હિંડોળના ગામના પ્રજાજનો ત્રાહિમામ થયા અને વારંવાર બનતી ઘટના પાછળ જવાબદાર કોણ? જ્યારે એક તરફ તહેવાર હોવાથી ટ્રાફિક જામ થયો અને સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર 33 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો અને સરકારી તંત્ર મૌન રહ્યા તેમજ લોકો ત્રાહિમામ થઈ ગયા અને આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાય ત્યારે એક કલાકે બહાર નીકળી તેમજ પુલની નીચેના ભાગે ગાબડા અને પિલોડ તૂટેલી હાલતમાં જોવા મળ્યા. જો તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ નહીં થાય તો ગંભીર અકસ્માત થવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. તેમજ ડાયવર્ઝન કાઢવામાં આવેલું પરંતુ વરસાદના કારણે તે ડાયવર્ઝન પણ બંધ રહ્યું અને આ ટ્રાફિકના કારણે હિંડોળના ગામના પ્રજાજનો ત્રાહિમામ થઈ ગયા અને વારંવાર બનતી ઘટના પાછળ જવાબદાર કોણ? મારું નામ લક્ષ્મણભાઈ. આ ગામમાં હિંડોળા ગામ છે અમારું, આ બાજુમાં જ તે પડખે. અને આ અમે જોઈએ છીએ, આ નવમી વાર ગાબડું પડ્યું છે આપણે અહીંયા. તો તંત્ર પણ ક્યારેય જોવા અને હરખું ડિસિઝન લેતું નથી આને માટે શું કરવું પડે. કારણ કે પાણી જ્યારે જ્યારે વરસાદ થાય ત્યારે આ ગાબડા પડે છે, પાણીનો પુલની માથેથી નિકાલ થતો નથી. એટલે પાણી ભરાય એટલે રોદા આવે અને રોદા પણ મોટા પડેલા છે. ક્યારે RCC અથવા ડામર જો હરખો કરવામાં આવે તો આ પુલને હજી 10 વર્ષ નીકળાય એવું અમારું માનવું છે. ગામ લોકો પણ જોવે છે બધા. આના પિલોરમાં કાંઈ તકલીફ નથી, આના જે બીમ છે એમાં પણ તકલીફ કાંઈ નથી. ફક્ત ને ફક્ત ઉપરથી જે રોદા પડે છે રોદાનો ક્યારે શિયાળ વીરજી KTV News રાજુલા